नमस्कार, आप जो रहा छो वीटीवी विशेष 21st सेंचुरी वुमन कार्यक्रम। हूँ छु जिग्ना। मित्रों, दरेक काम ए मात्र पुरुषों नो इजारो नथी रह्यो। ज्यारे पण कोई बिजनेस नी वात आवे त्यारे आपणे जरूर थी कहीए के सफल बिजनेसमैन छे। पण ज्यारे पण सफल बिजनेस वुमन नी वात आवे त्यारे एक वखत तमने के मने जरूर थी ए व्यक्ति ने मळवानो मन थई जाय। तो चालो आज हूँ तमने आज एक एवा ज व्यक्ति साथे मळवानी छु। एक सफल बिजनेस वुमन छे रुझान खंभाता, મારી સાથે છે। રુઝાનબેન, સ્વાગત છે આપનું વીટીવીમાં। નમસ્કાર। સૌથી પહેલા તો રુઝાનબેન, અત્યાર સુધી તમારું નામ ઘણું બધું સાંભળ્યું છે દરેક જગ્યાએ, મેં તો વાંચી વાંચીને મને એમ લાગે છે કે ઘણી છોકરીઓ તમને પોતાની આદર્શ માનતી હશે। પણ સૌથી પહેલા આ એક સફળ બિઝનેસ વુમન, એણે પોતાનો બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ કર્યો? હું નાની હતી ત્યારથી મને કરતા વધારે મારા આસપાસવાળાને એવું હતું કે હું કંઈક લાઈફમાં અલગ કરીશ। એટલે મે બી ધેટ કોન્ફિડન્સ ઇન ધેમ હેલ્પ મી ટુ થિંક કે મારે કંઈક કરવું જોઈએ, કંઈક કરવાનું છે। અને પછી આઈ ડીડ માય ગ્રેજ્યુએશન એન્ડ ધેન આઈ ડીડ માય પોસ્ટ ગ્રેજ્યુએશન ને ગ્રેજ્યુએશન કરતી હતી ત્યારે આઈ એમ કમિંગ ફ્રોમ અ બિઝનેસ ફેમિલી, એટલે બિઝનેસ જોઈન કરવાનું હોય તો પહેલાંથી નક્કી જ હતું। અને આઈ વોઝ ઇવન ટ્રેન્ડ, કારણ કે હું જ્યારે 10th માં હતી ત્યારે હું ફેક્ટરી જતી હતી મારા પપ્પાની, એટલે I was trained કે આઈ એમ ગોઈંગ ટુ ગેટ ઇન ટુ બિઝનેસ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ડુ સમ બિઝનેસ, બટ ઇટ વોઝ માય ફેમિલી બિઝનેસ। પણ પછી કોલેજમાં, પછી જ્યારે હું એમએસસી કરતી હતી ત્યારે મને કીડો ચડ્યો કે ભાઈ મને મારી પોતાની ઓળખ ઊભી કરવી છે, માય ઓન આઈડેન્ટિટી। હવે માય ઓન આઈડેન્ટિટીનો કીડો ચડ્યો તો હવે શું કરીએ બિઝનેસમાં, યુ નો? બિકોઝ નોર્મલી ઇન બિઝનેસ યુ રિક્વાયર લોટ ઓફ પેલું કેપિટલ, મૂંડી જોઈએ। પછી એટ ધેટ સ્ટેજ વેન યુ આર આઉટ ફ્રોમ યોર શું કહેવાય સ્ટડીઝ આફ્ટર યોર માસ્ટર્સ, તો યુ આર સરપ્રાઈઝ કે અરે યુ થિંક કે તમે કયો કરી શકો છો। હવે મેં આઈટી બિઝનેસ સિલેક્ટ કર્યો, એ વખતે સોફ્ટવેર વોઝ અ ન્યૂ થિંગ, અને આઈટી બિઝનેસ એટલા માટે કારણ કે સોફ્ટવેર એવી ચીજ કહેવામાં આવે છે કે જેમાં તમારે નોલેજ વાપરવું જોઈએ। બચપનથી ઘરમાં એવું શીખવાડ્યું છે કે નોલેજ ઇઝ પાવર, એટલે જે નોલેજ છે તો તમે લાઈફમાં આગળ આવી શકશો। નોલેજ છે એટલે બધું છે, મની ઇઝ નથિંગ, નોલેજ ઇઝ એવરીથિંગ। એટલે હું મારા જાતને બી બહુ હોશિયાર સમજુ છું, બહુ નોલેજેબલ સમજુ છું, બહુ જ્ઞાની સમજુ છું, એટલે મેં આઈટી બિઝનેસ સિલેક્ટ કર્યો કારણ કે એમાં રોજ કંઈક નવું કરવાનું આવતું હતું, અને એના આઈ વોન્ટેડ ટુ ડુ ઇટ બીકોઝ ઇટ વુડ એસ્ટેબ્લિશ માય આઈડેન્ટિટી, એન્ડ ધેટ્સ વાય આઈ ગોટ ઇન ટુ આઈટી બિઝનેસ। અને હવે આગળ અત્યારે શું શું તમે સંભાળી રહ્યા છો? આઈ કોલ મીન્સ આઈ હેવ બીન લેબલ્ડ એઝ સિરિયલ એન્ટરપ્રિન્યોર, કિલર નહીં, સિરિયલ એન્ટરપ્રિન્યોર, કારણ કે હું મને નવી નવી ચીજો, ક્રિએટિવ, ઇનોવેશન એવું બધું બહુ ગમે છે। મારા જે બી બિઝનેસીસ રહ્યા છે કન્સેપ્ચ્યુઅલ બિઝનેસ રહ્યા છે, જેને કે વેન આઈ સ્ટાર્ટેડ માય કેરિયર આઈ સ્ટાર્ટેડ વિથ સોફ્ટવેર, બટ સોફ્ટવેર મને બહુ કોમન લાગુ એટલે આઈ સ્ટાર્ટેડ વિથ વેબસાઇટ્સ। એ વખતે 15 યર્સ ડાઉન ધ લાઈન વેબસાઇટ્સ વેર નોટ પોપ્યુલર એટલા હદ સુધી કે મારે કોઈને સમજાવવું પડે કે ભાઈ વેબસાઇટ શું ને વેબ પેજ શું છે। અત્યારે તમને બધાને ખબર છે વેબસાઇટ ને વેબ પેજ, પણ એ વખતે તો મારે સમજાવવું પડે તો મારે કેવું પડે કે ભાઈ વેબ પેજ એટલે તમે ફ્લેટમાં રહો છો ને વેબસાઇટ એટલે પોતાનું ઘર છે। એટલે એનો એ લેવલના કન્સેપ્ચ્યુલાઇઝેશનથી મેં મારા બિઝનેસીસ જે બી છે સ્ટાર્ટ કર્યા છે। ત્યારે એક બીજું બહુ સરસ નવી રિસર્ચ ચાલી રહી છે ને એપ્લિકેશન ચાલી રહ્યા છે, ઓગ્યુમેન્ટેડ રિયાલિટી। હવે તમે કહેશો બેન ઓગ્યુમેન્ટેડ રિયાલિટી એટલે શું, તો બહુ સિમ્પલ ટર્મમાં સમજાવું કે જે આપણો મોબાઈલ ફોન હોય છે ઇટ્સ આપણે જે વર્ચ્યુઅલ વર્લ્ડ ને રિયલ વર્લ્ડ નું મિલાપ છે। એક સિમ્પલ એક્ઝામ્પલ, આપણે આજકાલની જે કાર્ટૂન ફિલ્મો જોઈએ છીએ એમાં શું હોય છે કે પેલો આઈ થિંક એક અજય દેવગન ઊભો હતો અને બાજુમાં કાર્ટૂન કેરેક્ટર્સ હતા, ધેટ વોઝ ઓગમેન્ટેડ રિયાલિટી। સેમ વે જેને કે લેટ અસ સે કે અત્યારે હું એક એક્ઝામ્પલ આપું કે આપણો સોમનાથ મંદિર, સોમનાથ મંદિરમાં મને એક સ્ટેચ્યુ ગમ્યું, રાઈટ, એ સારું સ્ટેચ્યુ છે, તો હું એ મારા મોબાઈલના કેમેરાથી એ સ્ટેચ્યુને કેપ્ચર કરીશ, અને એટ ધેટ વેરી ટાઈમ એક લેયર આવશે ડેટાનું, કે ડેટાનું લેયર કહેશે કે ઓકે આ સ્ટેચ્યુ આટલા વર્ષ જૂનું છે છે, એટલે યુ નો તમારું જે રિયલ વર્લ્ડ છે અને આર્ટિફિશિયલ વર્લ્ડ ડેટા એ ઓગમેન્ટેડ થઈ જાય છે, લેયર બને છે અને તમે બંનેને સાથે જોઈ શકો છો। મતલબ કંઈક નવું કરતું રહેવું એ જાણે કે બ્લડમાં પહેલેથી જ આવી હોય। યસ એક્ઝેક્ટલી, એટલે આઈ ઓલવેઝ વોન્ટ ટુ ક્રિએટ। વેબસાઇટની વાત નીકળી તો મેં તમારી જ વેબસાઇટ પર એવું વાંચ્યું હતું કે તમારા મમ્માએ એક આર્ટિકલમાં કહ્યું હતું કે તમે નાનપણમાં ખૂબ જ તોફાની ટાઈપ હતા કે બહુ જ કંઈ પણ હોય એટલે તરત ગરમ થઈ જવું, ગરમ મિજાજી। તો હું અત્યારે જાણવા માંગીશ, નાનપણથી શરૂઆત કરીશું આપણે, કે નાનપણમાં કયા પ્રકારનો સ્વભાવ? નાનપણમાં મને ટોમબોય કહેતા હતા, એન્ડ યુ આર વેરી રાઈટ, હું બહુ તોફાની હતી પણ પોઝિટિવ તોફાન કરતી હતી, એટલે મારા માટે પોઝિટિવ એટલે આ કાચ તોડ્યો કાચ, અરે પથ્થર તોડ્યો કાચ નાખીને નહીં, આઈ હેટ ધેટ, યાર ટીચરને હેરાન કર્યા, હેટ ધેટ, હું એકચ્યુઅલી મારા ટીચરોની પેટ હતી,
મને ટીચર મને કારણ કે નાનપણથી યુ નો રિસ્પેક્ટ યોર એલ્ડર્સ શીખવાડ્યું છે એટલે એનાથી મને બહુ ફાયદો બી થયો છે. એટલે તોફાન પણ પોઝિટિવ તોફાન કરવાનું અને લોકોને લોકોના યુ નો વિન ધર હાર્ટ્સ. આઈ એમ વેરી વેરી ક્લિયર કે કોઈ જોડે આઈ મીન આમ તો હું ઝઘડા કરું છું અલગ સ્ટોરી છે પણ એ બીજી રીતે ઝઘડા હોય છે. અને એટલે એ એક તોફાનનો એસ્પેક્ટ હતો. પણ બચપણથી મને એવો ખેલકૂદનો બહુ શોખ હતો. આઈ યુઝ ટુ ડુ લોટ ઓફ આઈ મીન સ્પોર્ટ્સમાં મને પહેલાથી શોખ હતો. આઈ વોઝ અ વેરી ગુડ બેડમિન્ટન પ્લેયર, આઈ વોઝ અ વેરી ગુડ વોલીબોલ પ્લેયર, પછી શોર્ટપુટ રમતી હતી સારું. એટલે યુ નો આ મને શોખ પહેલાથી રહ્યા છે. અને નાનપણમાં મને ભણવા સિવાય બીજી બધી અધર પ્રવૃત્તિઓ, ડ્રામેટિક્સ લો, ડિબેટ લો, યુ નો એ બધી પ્રવૃત્તિમાં બહુ શોખ રહેતા હતા. ડ્રામેટિક્સમાં હું રાજો બનતી હતી. એ અમે પોતે મારા શું કહેવાય એક જ્યારે હું 11th ત્યારે પોતે ડાયરેક્ટર પ્રોડ્યુસર બધું બનીને ડ્રામા કર્યો હતો અને પ્રાઇઝે મળ્યું હતું. પછી ડિબેટ્સમાં તો આપણે તો બોલવા ચાલવાની તો પહેલેથી આદત જ હોય એટલે એ તો રહેવાય નહીં. ખૂબ જ રમૂજી સ્વભાવ તમારો પહેલેથી જ રહ્યો જ છે. આઈ પર્સનલી બિલીવ સી આઈ મીન રમૂજી સ્વભાવ એટલે છે જે મારે બધાને કહેવું છે કે યુ નો યુ હેવ ટુ તમારે પોતાના સેલ્ફને એન્ટરટેન કરવાનું છે. યુ ડોન્ટ એક્સપેક્ટ કે બીજો સામેવાળો તમને એન્ટરટેન કરશે, મોટિવેટ કરશે. જ્યાં સુધી તમે પોતાના લાઈફમાં એન્ટરટેનમેન્ટ નહીં રાખશો, લોકોને હસાવશો નહીં, લોકોને ખુશ નહીં રાખશો, ત્યાં સુધી યુ વિલ બી ઓલસો ઇનકમ્પ્લીટ ઇન યોર લાઈફ. સુજનજી, ખાસ તો એ જાણવા માંગીશ કે નાનપણની અંદર અથવા તો મોટા થયા ત્યારે એવું ક્યારે બન્યું કે બહુ જ ગુસ્સો આવ્યો ને કોઈને એક બની થપ્પડ? ના, એ તો બહુ વાર બન્યું છે. મને શોર્ટ ટેમ્પર્ડ કહે છે અને ઇમ્પેશન્ટ કહે છે એટલે મારાથી આઈ એમ વેરી ઇમ્પેશન્ટ ગર્લ. મારે બાય ડિફોલ્ટ હું શોર્ટ ટેમ્પર્ડ છું એટલે મને ગુસ્સો જલ્દી આવી જાય અને આવી જાય ગુસ્સો એટલે આપણે પાછું ઘરે લઈ નહીં જવાનો ગુસ્સો. સામેવાળાને બોલીને કહી જ દેવાનું કે ભાઈ તું ડ્યુ રિસ્પેક્ટ ગધેડો છે. એટલે આને હું એક માઇનસ પોઈન્ટ ગણી શકું કે ના, એ મારી સ્ટ્રેન્થ છે. મારી સ્ટ્રેન્થ છે ગુસ્સો એટલે મારી સ્ટ્રેન્થ છે કે હું જ્યારે સામેને બોલી લઉં છું કે તું ગધેડો છે યા આમ છે કે તેમ છે તો સામેવાળાને પહેલા ખોટું લાગે છે પણ પછી એને ગમે છે. ગમે છે એટલે કારણ કે મેં તો મારો ભડાસ કાઢી નાખી એને અને એને કોઈ દિવસ પાછળ કોઈ દિવસ નહીં બોલું. એટલે આ ક્યાંક સિદ્ધાંતોની પણ વાત આવી જાય છે. લોસ મંજૂર છે પણ સિદ્ધાંત નહીં છોડું, આ એક વાક્ય મેં તમારા. એના માટે શું છે, સિદ્ધાંતમાં એવું છે કે હવે ઘણીવાર યુ નો લાઈક આજે એક્ઝામ્પલ આપ્યા યા બીજા એક્ઝામ્પલ જો આપ્યા તો યુ નો અલ્ટિમેટલી લાઈફમાં હરેક માણસને પોતાના મોરલ જોવા જોઈએ. હવે ઘણીવાર તમે જે મોરલ્સ રાખો છો કદાચ તમારા માટે સાચો હોય, કોઈના માટે ખરાબ હોય, ખોટા હોય, પણ યુ હેવ ટુ સ્ટેન્ડ બાય યોર મોરલ્સ. આઈ ઓલવેઝ ટેલ પીપલ કે યુ હેવ ટુ સ્ટેન્ડ બાય યોર મોરલ્સ. અને કે હું બી જયારે બિઝનેસ સ્ટાર્ટ કર્યું હતું તો મેં મારી કંપનીનું નામ વિઝોટેક રાખ્યું હતું, બરોબર છે? મેં કોઈ દિવસ બી મારા ફેમિલી બિઝનેસના નામે મારી કંપનીનું નામ નહોતું રાખ્યું. હવે લેટ્સ હું ફિલ્ડમાં જાઉં, માર્કેટમાં જાઉં, એટલે યુ નો આઈ લાઈક ટુ ગો. માય કેરિયર મેં બનાવ્યું છે ફિલ્ડમાં જઈને અને ફિલ્ડમાં જવાથી જ ધંધો થવાનો છે. તો હું તો લોકો ઘણીવાર મને મારી પેરેન્ટ કંપની જોડે, ફેમિલી કન્સર્ન જોડે કરે તો હું ના પાડી દઉં. જ્યારે સાહેબ અગર એ રીઝન માટે તમે મને ઓર્ડર આપતા હો તો મહેરબાની કરીને ના આપો. કારણ કે આઈ વોન્ટ ઓર્ડર જોઈએ છે મને મારી કંપનીની લાયકાતો પર, અમારી કંપનીની કેપેસિટી પર ને કેપેબિલિટી પર. સો ધેટ ઇઝ વાય ઓલવેઝ સે કે ધીઝ આર સર્ટન સિદ્ધાંત્સ ઓફ માય લાઈફ એન્ડ આઈ સ્ટિક ટુ ધોઝ સિદ્ધાંત્સ ઓફ માય લાઈફ. સિમ્પલ એઝ ધેટ. ઓકે, એટલે તમે સિદ્ધાંતો સાથે ચાલવા વાળા છો. બધે ચાલુ જ જોઈએ, પછી કઈ કઈ રીતના જ અલગ વાત છે. તમારી સાથે આ ચર્ચા જારી જ રાખીશું. ઘણું બધું શીખીશું એમના પાસેથી કારણ કે અત્યાર સુધીની વાતોમાં મારા ખ્યાલથી દર્શકો તમને પણ ઘણું બધું શીખવા મળ્યું હશે રુઝાન ખંભાતા પાસેથી. આ ચર્ચાને જારી રાખીશું. હાલ એક બ્રેક.